સુરતના કસ્ટોડિયલ ડેથ કેસમાં પીઆઈ સહિત 8 પોલીસ કર્મચારીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે. પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 8 પોલીસ કર્મીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે અને આ તમામ પોલીસ કર્મચારીઓના ફોટો અને માહિતી પણ એરપોર્ટ પર આપવામાં આવી છે. દેશભરના એરપોર્ટને સતર્ક પણ કરી દેવાયા છે. આપણે જણાવી દઈએ કે પીઆઈ ખોલેરી સહિત 8 પોલીસ કર્મીઓ વિરુદ્ધ અત્યારે લુકઆઉટ નોટિસ. વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા દેવેન ચિત્તે. દેવેન, પૂરી જાણકારી. સુરતના ખટોત્રા પોલીસ સ્ટેશનમાં જે કસ્ટોડિયલ ડેથની જે ઘટના બની હતી તે ઘટનામાં ઓમકાર પાંડે જે છે તેમનું મૃત્યુ થયું હતું. તેના જે ભાઈ છે રામ ગોપાલ પાંડે, તેના દ્વારા આ જે પોલીસ ઓફિસર જે પીઆઈ છે તેમજ અન્ય 8 જેટલા જે પોલીસ કર્મીઓ છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ જે છે તેમના દ્વારા પોલીસ કમિશનરે તમામ જે પોલીસ કર્મચારીઓ હતા 8-8 તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ઝડપી પડવા માટેના તમામ પ્રયાસો જે કરવામાં આવ્યા છે છતાં પણ તેઓ અત્યાર સુધી હાથે લાગ્યા નથી. ત્યારે હવે તેઓ વિદેશ ના ભાગી જાય એ સંદર્ભની અંદર જે પોલીસ કમિશનર છે તેમના દ્વારા લુકઆઉટ નોટિસ જે છે તે કરવામાં આવી છે, જેથી કરીને તમામ દેશના જે એરપોર્ટ છે તે એરપોર્ટમાં આજે આરોપીઓ છે, વિશેષ કરીને ખટોત્રા પીઆઈ જે ખિલેરી જે છે તેમના સહિતના જે અન્ય પોલીસ કર્મચારીઓ છે તેમના ફોટા સહિતની તમામ વિગત જે છે એ તમામ પોલીસ જે એરપોર્ટ છે એરપોર્ટને પણ આપી દેવામાં આવી છે. લુકઆઉટ નોટિસના કારણે હવે તેઓ કોઈ પણ એરપોર્ટ ઉપર જો દેખાય તો ત્યાંથી પણ તેમની ધરપકડ થઈ શકે છે. એટલે હવે જે પોલીસ કમિશનર જે છે તે ખૂબ જ ગંભીરતાથી આ એક્શન લઈ રહ્યા છે અને લોકોમાં પણ એ પ્રકારની માંગણી છે કે જે પણ દોષિત પોલીસ કર્મચારીઓ છે તેમને ઝડપથી હવે ઝડપી લેવા જોઈએ અને રામ ગોપાલ પાંડે તેમજ ઓમ પ્રકાશ પાંડે જે છે તેના પરિવારજનોનો પણ સતત માંગ કરી રહ્યા છે કે જવાબદાર પોલીસ કર્મચારીઓને ઝડપી પાડીને તેમની સામે સખ્તાઈપૂર્વકના જે પગલાં છે તે તાત્કાલિક અસરથી લેવા જોઈએ એ પ્રકારની માંગણી તેઓ પણ કરી રહ્યા છે. આભાર દેવેન.